નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વેદોનો દિવ્ય સંદેશ ભાગ 2 આત્મબળ. અમારી સાથે ગાયત્રી મહામંત્રનો ઉચ્ચારણ કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. યજુર્વેદ 34:3 ના શ્લોકનો પાવા. શ્રેષ્ઠ જ્ઞાન, ચિંતનશીલતા તથા ધીરજ વગેરે સદગુણોનો સ્ત્રોત આપણું મન છે. તે અંધકારમાં અર્થાત દુષ્કર્મો તરફ ન ખેંચાય એટલા માટે આપણું મન શુભ અને કલ્યાણદાયક વિચારવાળું બને. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય વિશેષ સંદેશ આપતા જણાવે છે કે લૌકિક અથવા પારલૌકિક પ્રગતિ માટેનું સૌથી મોટું સાધન આપણું શરીર છે. તેની અંદર રહેલ સર્વશક્તિમાન મન આપણા શરીરની દરેક ઇન્દ્રિયનું સંચાલન કરે છે. મનની અંદરથી શુભ અશુભ દરેક પ્રકારના વિચારો ઉત્પન્ન થાય છે અને ત્યાંથી ચિંતન અને મનને આધારે જ્ઞાનની શ્રેષ્ઠ ધારાઓ વહેતી થાય છે. ધૈર્ય, સંયમ, શુદ્ધતા, કોમળતા, વિવેક વગેરે સદગુણનો સ્ત્રોત પણ આપણું મન જ છે. શિસ્ત પાલન, યોજનાબદ્ધતા, દરેક કાર્યમાં એકસૂત્રતા જાળવવાનો અભ્યાસ, બીજાઓ પ્રત્યે સન્માનનો ભાવ, કોઈને પણ દુઃખ ન પહોંચાડવાની ઈચ્છા, આ બધા ગુણોથી જ મોટે ભાગે લોકોનું જીવન શાંત, નિર્બળ અને કોમળ જોવા મળી શકે છે. આ બધા ગુણો માટે આપણે સત્વગુણની ઉપાસના કરવી પડશે. તમસો માં જ્યોતિર્ગમય આપણું બોધ વાક્ય છે. આપણા મનમાં જ્ઞાનની જ્યોતિ પ્રગટાવીને અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવો જોઈએ. તેનાથી મન, બુદ્ધિ અને પવિત્ર બને છે તથા જે ત્યજી દેવા યોગ્ય છે એવા કર્મો મનમાં પ્રવેશ કરી શકતા નથી. રાષ્ટ્રનું અહિત કરનારા હોય તેવા કર્મો આપણે ત્યાગ કરી દેવો જોઈએ. તેવા કાર્યો ત્યજી દેવાથી કોઈ પણ સમાજ અથવા રાષ્ટ્ર પ્રગતિના પદ પર આગળ વધી શકે છે અને બધાની પ્રગતિ તથા હિતમાં આપણું હિત સમાયેલું છે. પ્રત્યક્ષ મનુષ્યનું કર્તવ્ય છે કે તે પોતાના બધા દુર્ગુણો અને દુષ્કર્મોને છોડી દે. અસત્ય વાણી દ્વારા મનુષ્યનું નૈતિક પતન થાય છે. જે લોકો બીજાઓની ઉપર જુઠ્ઠો આરોપ લગાવે છે તેઓ સ્વયં પોતાનો જ વિનાશ નોતરે છે. આથી અસત્ય વાણી ત્યજી દેવા યોગ્ય છે. પાપથી મનુષ્યનો નાશ થઈ જાય છે, તેથી પાપ સંપૂર્ણ રીતે ત્યજી દેવું યોગ્ય છે. વેદનું વિધાન છે કે કર્મ ન કરનાર અને નાસ્તિક લોકો પોતાના જ પાપોના ડગલામાં દબાઈને મરી જાય છે. આવા લોકોનું ઐશ્વર્ય બીજાઓ પાસે ચાલ્યું જાય છે. પાપ માત્ર કર્મથી જ થાય છે તેવું નથી, માનસિક વિચારો દ્વારા પણ પાપ થાય છે. જે ચોરી કરે છે તે માનસિક પાપ પણ કરે છે. બરાબર એવી જ રીતે પર સ્ત્રી વિશેનું ચિંતન, અશ્લિત સાહિત્યનું વાંચન, વિકૃત અને અશ્લિત ચિત્રનું પ્રદર્શન, અશ્લિત ગીતોનું ગાન, બાળ કે સ્ત્રીનું અભદ્ર નૃત્ય દર્શન વગેરે માનસિક પાપો ગણાય છે. મનમાં ઉઠતા કુવિચારો મનુષ્યને પાપ કર્મો કરવા તરફ પ્રેરિત કરતા રહે છે. આવો મનુષ્ય વિવિધ પ્રકારના ત્યજી દેવા યોગ્ય તથા નૈતિક કર્મોમાં ફસાઈ જાય છે. પાપ કર્મોની લાલચથી આપણે બચાવનારી જો કોઈ શક્તિ હોય તો તે શક્તિ માત્ર આપણા આત્મબળની દ્રઢ શક્તિ જ હોઈ શકે છે. તે શક્તિ જે આપણને દુષ્ટકર્મોના અંધારા કુવામાં પડવાથી બચાવી શકે છે. આપણા મનને તમામ પ્રકારના પાપયુક્ત વિચારોથી મુક્ત કરીને સાત્વિક વિચારોને જાગૃત કરતા રહેવું એ જ આત્મબળનું પ્રતિબિંબ છે. આવા મનુષ્ય જ મનુષ્ય જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. આપણે આપણા મનની અતંત શક્તિને ઓળખીને આપણા વિકાસ માટેનો માર્ગ મોકળો કરવો જોઈએ. જય ગુરુદેવ.